સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલ રેફરલ હોસ્પિટલમાં વિવિધ વિભાગોના તબીબો અને બ્લડ બેંકની માંગણી પ્રજામાં ઉઠવા પામી છે. સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલ સરકારી રેફરલ હોસ્પિટલમાં રોજબરોજ આસપાસના તાલુકાના હજારો આદિવાસી દર્દીઓ સારવાર માટે આવે છે, પરંતુ હોસ્પિટલમાં સર્જન, ગાયનેક, ફિઝિશિયન તબીબોનો અભાવ હોવાથી દર્દીઓને સારવાર મળતી નથી. સરકાર દ્વારા હોસ્પિટલ તો વિશાળ બનાવવામાં આવી છે, પરંતુ તેમાં તબીબોની અછત હોવાના કારણે આ સરકારી હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન બની જવા પામી છે. આ હોસ્પિટલને 100 બેડની કરવામાં આવે અને વિવિધ વિભાગમાં તબીબોની નિમણૂક કરવાની સાથે સાથે બ્લડ બેંક પણ ઉભી કરવામાં આવે તેવી માંગણી ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી તથા જાણીતા ડોક્ટર વાસુદેવ જોખાકર સહિતના અગ્રણીઓએ કરી છે. નીકળી જવાનું હોય, એક જ જણે રહેવાનું. આજે બાર બોર્ડ મારેલો છે મળવાનો સમય. હું ડોક્ટર વાસુદેવ એન જોખાકર માંડવીમાં પ્રાઇવેટ ક્લિનિક ચલું છું છેલ્લા 50 વર્ષ થયા, અને માંડવી કસ્બો એકદમ ઇન્ટિરિયર આદિવાસી એરિયામાંથી ઉપસ્થિત છે. 85% આદિવાસી ભાઈઓ બહેનો રહે છે, અને એને માટે વૈદ્યકીય સારવારની થોડી માહિતી આપું તો એમાં જો થોડી રાહત થાય સરકારશ્રી તરફથી, આ આદિવાસી એરિયાની પબ્લિકને ઘણી રાહત થાય એવી છે. પહેલું તો માંડવી રેફરલ હોસ્પિટલ, માંડવી 1982 ચાલુ થઈ છે. CSC સેન્ટર 1982 ચાલુ થઈ છે. પહેલાં 50 જ બેડની હતી હોસ્પિટલ, હાલ 150ની બનાવી છે. સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું જ છે, સારી છે. ગરીબોના આશીર્વાદથી ઘણી સારી રીતે આદિવાસી ગરીબ ભાઈઓ એની મદદ લે છે અને તંદુરસ્તી જાળવે છે. પરંતુ સરકારશ્રીએ જ્યારે વૈદ્યકીય સારવાર માટે નવી નવી સ્કીમો અને જે ટેકનિશિયનો અને જે ડૉક્ટરોની ભલામણ કરે છે, ત્યારે આદિવાસી એરિયામાં કોઈ CSC સેન્ટર પર કોઈ સારા સર્જનો કે સારા ડૉક્ટરો કે મેકઅપ સ્ટાફ રહેતા નથી, અને થોડીક તકલીફ ઊભી થાય છે. છેલ્લા 25 વર્ષ થયા આ હોસ્પિટલમાં ઘણા સ્ટાફ અપૂરતો છે. અત્યારે જે ચાલે છે તેમાં ડૉક્ટર્સ પેનલ તરીકે હાલ છેલ્લા ઘણા વર્ષો ત્યાં કોઈ સારા ફિઝિશિયન, કોઈ સારા ગાયનેક, કોઈ સારા સર્જન અહીંયા ઉપસ્થિત રહેતા નથી, અને નાને નમસ્તા કામમાં બી પબ્લિકે બારડોલી સુરત વ્યારા જવું પડે છે. તો સરકારશ્રીને એક વિનંતી કે જે આ ખાલી પોસ્ટો છે સર્જન, ગાયનેક અને ફિઝિશિયન, તો એમની નિમણૂક થાય
તો આ વિસ્તારના લોકોને ઘણી રાહત થાય એવું છે. બીજું કે મેકમ સ્ટાફ એટલે સ્લીપર અને ટેકનિશિયનો જે અહીંની આવશ્યકતા છે તેના કરતાં ઘણા ઓછા છે. રેફરલ હોસ્પિટલમાં એટલે સીએસસી સેન્ટર પર 8-10 મેકમ સ્ટાફ જોઈએ, તેના કરતાં 4 જ મેકમ સ્ટાફ અહીંયા છે. એટલે એની અસુવિધા થાય છે ને દર્દીઓને આમથી તેમ ભટકવું પડે છે અને બારડોલી સુરત વ્યારા જેવા સેન્ટર પર જવું પડે છે. આનંદભાઈ માંડવીની હોસ્પિટલ રેફરલ હોસ્પિટલ સુરત જિલ્લામાં સૌથી સારામાં સારી હોસ્પિટલ છે. એમાં હમણાં 50 બેડ છે, પણ 50 બેડ આવતા પણ આદિવાસી ભાઈઓ જે ગામડાઓમાંથી આવે છે તેને અસુવિધાઓ ઉત્પન્ન થાય છે, એના માટે શું કહેવા માગો છો? ખાસ કરીને આદિવાસી તાલુકો છે ને આજુબાજુના જે ઉમરપાડા હોય માંગરોળ હોય ત્યાંના દર્દીઓ પણ માંડવી રેફરલ હોસ્પિટલમાં આવે છે. એટલા માટે કે ડૉક્ટરો પ્રમાણમાં ઓછું, સર્જન ફિઝિશિયન અને ગાયનેક ઓછા છે અને અહીંથી રિફર કરીને લોકોને બારડોલી કરવા પડે, સુરત કરવા પડે. પણ સ્થાનિક કક્ષાએ અહીંયા સુવિધા મળે, 50ની જગ્યાએ 100 બેડ થાય તો તમામ પ્રકારની સુવિધા મળે, સ્ટાફ નર્સ એ પણ મળે અને બીજી અન્ય સુવિધાઓ એ પણ પ્રાપ્ત થયું છે. અમે વારંવાર સરકારશ્રીમાં પણ રજૂઆત કરી છે, લેટર પણ લખ્યા છે, વિધાનસભામાં પણ રજૂઆત કરી કે 100 બેડની થાય, પરંતુ હજી સુધી કોઈ જવાબ નથી. અને આપના માધ્યમથી સરકારશ્રીને કહેવા માગું છું કે તાત્કાલિક 100 બેડની માંડવી તાલુકાને મંજૂરી આપે અને આદિવાસીઓનું હિત ઈચ્છે આરોગ્ય માટે ઈચ્છું છું. માં અમૃતમ યોજનાના કાર્ડ કંઈ બંધ કરવામાં આવે છે, શું કહેવું છે એની પર? માં અમૃતમ કાર્ડ જે બંધ કર્યા છે એનાથી ખૂબ લોકોને હાલાકી થશે. અને એકવાર જે લોકોને એવું હતું કે ભાઈ સારી હોસ્પિટલમાં આપણે સંભાળ કરાવીશું, ઓપરેશન થશે, પરંતુ એ બધી આશા ઠગારી નીવડી છે અને સરકારશ્રીએ પડ્યા પર પાટું જેવો નિર્ણય લીધો છે એને વખોડીએ છીએ.